પાણી ને એટલા માટે તમે હેરાન થાવ છો ને એટલા માટે હું આવ્યો છું. હું કહું છું ને દિવાળી પછી તો હાવ તમે હેરાન છો. અરે ઉનાળા વાત મને જ નથી ગમતું. પેલું કોઈ પણ ગામમાં મુશ્કેલી થાય મને નથી ગમતું. ક્યાંક અધિકારીઓ મારી પણ બનાવટ કરતા હતા. તમારી વચ્ચે એટલા માટે હું છોડીશ નહીં. તમે સમજો ધ્યાનમાં આવી મારી વાત. આના પહેલા પણ અનેકવાર આપણે આવા દ્રશ્યો જોયા છે કે જ્યારે ધારાસભ્ય કે પછી નેતાઓ પબ્લિક વચ્ચે પહોંચે ત્યારે એ લોકો એમનો ઉધડો લેતા હોય છે, કારણ કે પબ્લિકની અનેક સમસ્યાઓ હોય છે અને જ્યારે ચૂંટણી આવે ત્યારે જ નેતાઓ ત્યાં આજુબાજુ ફરકતા હોય છે. જગદીશ મકવાણા એમએલએ છે સુરેન્દ્રનગર વઢવાણથી, અને જ્યારે રામપરા ગામ પહોંચ્યા હતા ત્યારે ત્યાં પાણીની સમસ્યા ખૂબ વધારે હતી. પાણીની સમસ્યાને લઈને એ આશ્વાસન પણ આપ્યું કે અમે આનું ધ્યાન રાખવા જ માંગીએ છીએ અને એટલે જ હું તમારી વચ્ચે આવ્યો છું. પરંતુ લોકોનો રોષ એટલો વધારે હતો કે પછી જ્યારે ત્યાં પહોંચ્યા જગદીશ મકવાણા તો લોકોએ તેમનો ઉધડો લીધો. ત્યાં આખી ઘટનામાં શું થયું અને કાર્યક્રમ શેનો હતો એ વિડીયોમાં જોઈએ. અમે તમને મત આપ્યા સાચી વાત છે આપ્યા. તમારા કારણે ઊભો છું. મારા ગામમાં આવી મુશ્કેલી થાય મારા વિસ્તારના ગામોમાં મને જ નથી ગમતું. પહેલું કોઈ પણ ગામમાં મુશ્કેલી થાય મને નથી ગમતું. સિંચાઈ માટેનું હવે આપણે વધીને કદાચ એકાદ કે દોઢ વર્ષમાં તળાવો જે ભરવાના આવી જવાનું આ ગામમાં આ ગામનો સમાવેશ છે, પણ એનો એટલો સમય છે. પણ એ પહેલાં પીવાનું મળે મારી ફરજ આવે. હું મારી ફરજ આવું છું, અધિકારીને દોષ નથી આપતો. મારી ફરજમાં આવે છે કે આ મારે કરજો અને એટલા માટે આવ્યો છું. મારે પ્રશ્નથી ભાગવાનું નથી. તમે બધા મારા માતૃ સમાન છો, મારા બહેન સમાન છો. હવે હું અધિકારીને કહું છું નથી પાણી ને એટલા માટે તમે હેરાન થાવ છો ને એટલા માટે હું આવ્યો છું. હું કહું છું ને દિવાળી પછી તો હાવ તમે હેરાન છો. પણ આજ હું એટલા માટે આવ્યો છું, કાયમી સોલ્યુશન લાવવું છે એટલા માટે આવ્યો છું. આપણું કાયમી સોલ્યુશન લાવવું છે ને એટલા માટે બેન હું આવ્યો છું તમારા ઘરે. ફોન આવતા હતા, ફોન રેગ્યુલર આવતા, હું તરત ફોન કરતો હતો અધિકારીને. પણ ક્યાંક મને પણ બનાવટ કરતા હતા એટલા માટે હું રૂબરૂ આવ્યો છું તમારી વચ્ચે. ક્યાંક અધિકારીઓ મારી પણ બનાવટ કરતા હતા તમારી વચ્ચે એટલા માટે કરું છું ને. એ જો તમે જોજો ને એજ કરી આપણે સાથે મળી હવે આ પ્રશ્ન એમાં તમારા સહકારની જરૂર છે. તમારે આપણે સાથે મળીને કરીએ છીએ, હવે સાથે મળીને કરવું છે. તમારો પ્રશ્ન હલ કરો છો આપણે સાથે મળી. મને સંતોષે ભાઈ સરપંચે મને ઘણી વાત કહી. પણ હવે ભાઈ તમારું નથી માનતા તો ગામ તારી કઈ રીતના માને. સુરત રહું છું ઓલરેડી, મારા મા બાપ અહીંયા રહે છે. પાણી ભરવા બહાર જાય તમારી વાત સાંભળી લીધે તમે ભારત સરકાર નો કે ધારણ તો કે નહી પર આ કે ના 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 ના